રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના 3 તાલુકા કપરાડા ઉમરગામ તેમજ ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુર શહેરના નગરપાલિકા સ્પોર્ટ સંકુલમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરકારની વિવિધ આદિજાતિ કલ્યાણકારી યોજનાઓની સહાય એસેટ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલક, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરોએ મેળવેલ વિશેષ સિદ્ધિઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ રમુલાબેન ગાવિત, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, આદિજાતિ મોરચાના ગણેશભાઈ બિરારી સહિત આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અમારા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે ધરમપુર ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં મારા સાથી ધારાસભ્ય સન્માનીય ભરતભાઈ પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ બેન રમીલાબેન ગામિત, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ કમલેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન જ્યોત્સનાબેન અને ઉપસ્થિત તમામ આ વિસ્તારના અગ્રણી આદિવાસીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે. અને આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં જે વિકાસ જે થયો એનો વિકાસની વિકાસ ગાથા પણ કરવામાં આવી અને લાભાર્થીઓને ચેક વિતરણ અને જે એસેટ વિતરણ પણ કરવામાં આવ્યું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી પહોંચે.